તો જે આ ક્વેશ્ચન છે ને એ થોડોક થિયરિટિકલ છે પણ એક કન્સેપ્ટ પણ છુપાયેલો છે. જો તમે આવી શ્રેણી કન્સિડર કરતા હોય, પહેલા લાઇમન બરાબર છે, પછી બામર, પછી પાશ્ચન, પછી બ્રેકેટ અને પછી ફંડ, તો આ જે બધી શ્રેણી છે ને એની અંદર તમને ખબર જ છે કે એક એક વસ્તુ છે એ ફિક્સ્ડ છે. કેવી વસ્તુ? કે સંક્રાંતિ ક્યાંથી થશે, કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં, પણ એ ક્વેશ્ચન નથી. આપણો ક્વેશ્ચન છે કયા રિજિયનમાં, કયા વિસ્તારમાં તમને એ સંક્રાંતિ થઈ અને તરંગ લંબાઈ મળશે. તો એના માટે છે ને વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. મેં તમને એક સિરીઝ કીધી હતી યાદ હોય તો, રી વુ એક્સ જી, રાઇટ? અને અહીંયા મિડલમાં માઇક્રોવેવ પ્રગટ થશે. એમાંથી તમારે આ ત્રણ વસ્તુ કન્સિડર કરવાની છે. એક આઈ છે, એક વી છે અને એક યુ છે. આઈને તમે કન્સિડર કરતા હોય વિદ્યાર્થી મિત્રો ઇન્ફ્રારેડ એટલે કે પાર રક્ત, બંને નામ ધ્યાનમાં રાખવાના. વી એટલે વિઝેબલ અને એને તમે કન્સિડર કરતા હોય દ્રશ્ય પ્રકાશ. અને યુ એટલે અલ્ટ્રાવાયોલેટ, એને તમે કન્સિડર કરતા હોય પાર જાંબલી. બરાબર? અચ્છા, ઓકે. હવે તમે છે ને જો આ પાર જાંબલી પણ તમે કન્સિડર કરી શકો અથવા તો અલ્ટ્રા વાયોલેટ પણ કન્સિડર કરી શકો, બંને એક જ છે. આને તમે પાર રક્ત કહી શકો અથવા તો ઇન્ફ્રારેડ કહી શકો, આને તમે દ્રશ્ય પ્રકાશ અથવા તો વિઝેબલ કહી શકો. હવે તમે એક હાઇડ્રોજન પરમાણુની અંદર જે તમને વર્ણપટ મળે છે ને એનો ડાયાગ્રામ તમે ટેક્સ્ટબુકમાં અગર જોયેલો હોય ને તો તમે એની અંદર ડાબી બાજુથી જમણી બાજુ જાશો ને, કઈ બાજુથી કઈ બાજુ? ડાબી બાજુથી જમણી બાજુ. તો એમાં તમને તરંગ લંબાઈનો ક્રમ છે ને એ વધતો જણાશે, કે સ્ટાર્ટિંગમાં ઓછી હશે પછી તરંગ લંબાઈ વધતી જતી હશે. બરાબર? જે શોષણ વર્ણપટ ઉત્સર્જન વર્ણપટવાળી વાત હતી ને ત્યાં ડાયાગ્રામ આપેલો છે. તો લાઇમન માટે તરંગ લંબાઈ સૌથી ઓછી હશે, એનાથી વધારે બામરમાં, પછી એનાથી વધારે પાશ્ચન, બ્રેકેટ અને ફંડમાં. તો પહેલાં તો આ ધ્યાનમાં રાખવાનું, કેમાં તરંગ લંબાઈ ઓછી, કેમાં વધારે. હવે વાત કરીએ વિસ્તારની, તો મેં તમને બીજી વાત પણ કીધેલી છે માય ફ્રેન્ડ, કે આ જગ્યાએ તમે ડાબી બાજુથી જમણી બાજુ જાશો, કેમાં? રિવ્યુ એક્સજીમાં. એમાં આવૃત્તિ વધે છે અને તરંગ લંબાઈ ઘટે છે, ખાસ ધ્યાન રાખજો. આ ફંડામાં આમ જાતા તરંગ લંબાઈ ઘટે છે પણ આ ફંડામાં આમ જાતા તરંગ લંબાઈ વધે છે. વેરી ગુડ. તો હવે જુઓ તો આ ત્રણેયમાંથી મહત્તમમાં મહત્તમ તરંગ લંબાઈ કોની કહેવાય? વેરી ગુડ, આઈની ને, એનાથી ઓછી વીની અને એનાથી ઓછી યુની. તો આને એ ક્રમમાં ગોઠવો તો અહીંયા યુ આવશે અલ્ટ્રાવાયોલેટ, પછી અહીંયા આવશે વિઝેબલ એટલે દ્રશ્ય પ્રકાશ. આ ત્રણેય જે છે વિદ્યાર્થી મિત્રો એ ત્રણેયની અંદર આઈ આવશે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. લાઇમન છે ને એ પાર જાંબલી વિસ્તારમાં તમને બધી તરંગ લંબાઈ આપશે, જે બામર છે ને એ તમને દ્રશ્ય પ્રકાશની અંદર આપશે, અને જે પાશ્ચન, બ્રેકેટ અને ફંડ છે આને કહેવાય ઓછું પાર રક્ત, આને કહેવાય મધ્યમ પાર રક્ત અને આને કહેવાય મહત્તમ પાર રક્ત. એવા ત્રણ પાર્ટીશન પડશે. આમ તો થિયરિટિકલ ક્વેશ્ચન છે, છતાં મેં તમને બને એટલું લોજિક સમજાવી દીધું. તો અત્યારે જુઓ કે કઈ જે સંક્રાંતિ છે ને એના પરિણામે વિકિરણો મળતા નથી, આ ત્રણ જ મળશે, આ ત્રણ સિવાયના મળશે નહીં. તો ઓપ્શનમાં જુઓ આ ત્રણ સિવાયના કોણ છે? તો કે ગામા. તો એ હું તમને ડાયરેક્ટ કહી શકતો હતો પણ મેં તમને થોડો કન્સેપ્ટ એટલે ક્લિયર કરાવ્યો. તમને પર્ટિક્યુલર શ્રેણીમાં પૂછે કે લાઇમન કઈ આપશે, બામર કઈ આપશે, બ્રેકેટ કઈ આપશે, તો એ પણ હવે તમને ખબર છે એટલે વાંધો આવે નહીં. બટ આ ક્વેશ્ચનનો આન્સર છે ઓપ્શન નંબર ડી, ગામા કિરણો.